ગણેશ મહોત્સવના શુભારંભ થઈ ગયો છે, જેમાં પાદરામાં રાત્રે ગાજતે વાજતે શ્રીજીને પોતાની પોળોમાં યુવક મંડળો લઈ જતા હોય છે. ત્યારે રાત્રે પાદરાના પ્રવેશદ્વાર એસટી ડેપો પાસે નગરજનોની મોટી સંખ્યા ઉમટી પડી હતી. ગણેશ મહોત્સવના પ્રારંભને હવે માત્ર ગણતરીના કલાકો બાકી છે, ત્યારે દરેક યુવક મંડળો ગણેશજીની પ્રતિમાને આખરી ઓપવા માટે વ્યસ્ત બન્યા હતા. પાદરામાં છેલ્લા એક સપ્તાહથી શ્રીજીની પ્રતિમાઓ આવવાની શરૂ થઈ ગઈ છે. છેલ્લા કેટલાય વર્ષોથી શ્રીજીનું આગમન પણ પાદરવાસીઓ વાતે જાતે કરતા હોય છે. છેલ્લા એક સપ્તાહથી શ્રીજીની સવારી આવતી હોય છે, જેમાં યુવા ધંટી છે માં મગ્ન બની અતિથિ માનવામાં આવેલા ગણપતિ દાદાને વાજતે ગાજતે પોતાની પોળમાં લઈ જાય છે અને પાદરા પ્રવેશ કરાવે છે. રોજ રાત્રે નગરજનો પોતાના બાળક અને સપરિવાર સાથે મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે. હવે સાંબાવાડી સોસાયટી વિસ્તારમાં યુવક મંડળ દ્વારા વડોદરા પ્રસિદ્ધ ઢોલ સાથે શ્રીજીની પધરાવણી કરવામાં આવી હતી, જેમાં ઢોલના તાલે યુવા ધન ઝૂમી ઉઠ્યો હતો. આ ઢોલ મંડળનું આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. છેલ્લા એક સપ્તાહથી પાદરાના એસટી ડેપો હાઈવે પર માનવ મહેરામણ ઉમટી પડ્યા છે અને રાત્રે મેળાવાળું જેવું વાતાવરણ સર્જાય છે. પાદરામાં ગણેશ મહોત્સવની હર્ષોલ્લાસ અને ઉત્સાહભેર દર વર્ષે યોજાય છે. પાદરા નગરની જનતા ઉત્સવપ્રિય અને દરેક ઉત્સવને ધામધૂમથી મનાવતી હોય છે, તેમાં ગણેશ ઉત્સવની વાત તો કંઈ અલગ જ હોય છે. મિતેશ માલીનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, પાદરા.